जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। भड़कमोरा विस्तार में वृद्धा की हत्या नो भेद उकेलायो। पकड़ायेला आरोपीए मुंबई और बिलीमोरा में हत्या करी हती। बालदा रेसिडेंसी में एक साथ चार घरों में तस्करों हाथ फेरो। घर ताड़ा तोड़वा माटे तस्करों पोतानी साथे घण लाव्या। वापी में विराट हिंदू सम्मेलन और दीक्षांत समारोह योजायो। सम्मेलन में राज्यभर 100 जेटला संतो महंतो रह्या हाजर। वापी टाउन पोलीसे महिलाना गळामांथी सोनानी चेन आंचकी भागेला चोरनी धरपकड़ करीने 3 गुनाना भेद उकेल्या। હવે સમાચારો જોઈએ વિગતવાર। કોરોના કાળમાં પેરોલમાંથી મુક્ત થયેલ એક આરોપીએ વાપી ભડકમોરામાં એક નિર્દોષનું મોત નિપજાવી હત્યાને અંજામ આપ્યો હતો। આ રેઢા ગુનેગારે પુણે અને બિલીમોરામાં પણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। કોરોના કાળમાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે દેશની જેલમાં પણ કોરોના ખૂબ વકર્યો હતો ત્યારે સરકાર દ્વારા અનેક આરોપીઓના પેરોલ મંજૂર કર્યા હતા। जो कि हवे कोरोना सामान्य थता पेरोल पर जेल बहार आवेला आरोपीओ फरी जेल में पाछा फर्या छे। त्यारे केटलाक एवा रीढ़ा गुनेगार पण छे जेओए पेरोल जम्प करी पोलीसनी आँखमां धूळ नाखवामां सफळ थया छे। त्यारे आवा ज एक हत्याना आरोपी द्वारा पेरोल जम्प करीने हत्या जेवो संगीन अपराध कर्यो छे। त्यारे राज्यना छेवाड़े आवेला औद्योगिक नगरी वापीमां पेरोल जम्प करीने रीढ़ा गुनेगार कोनी हत्या करी छे जोईए आ क्राइम रिपोर्टमां। औद्योगिक नगरी वापीना भड़कमोरा विस्तार में एक आधेड़ महिला की हत्या भेद अंते वलसाड एलसीबी पुलिस उकेली नाख्यो छे। महाराष्ट्र में रोजगारी मेळववा वापीना भड़कमोरा विस्तार में रहती 55 वर्षीय सुंदरबाई गामनी महिला की कोई अजाण्या इसम द्वारा निर्मम हत्या करवानी घटना प्रकाश में आई है। वापी जेडीसी विस्तार में बनेल घटना ने पगले वापी पुलिस सहित वलसाड एलसीबी की टीम पण आ मामले तपास करी रही है। त्यारे लोकल क्राइम ब्रांच द्वारा गुनावाड़ी जगह और आजूबाजूना विस्तार की बारीकाई थी तपास करता તેમજ આજુબાજુના વિસ્તારની લોકોની સઘન પૂછપરછ કરતા વાપી પોલીસે એક ઇસમની ધરપકડ કરી લીધી છે। શિવા પવાર નામના ઇસમની સુંદરબાઈની હત્યાના મામલે ધરપકડ કરી લેવાઈ છે। વાપી પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ હત્યાને અંજામ આપનાર શિવા પવાર હકીકતમાં આ મહિલાના જમાઈની હત્યા કરવા આવ્યો હતો। ભડકમોરા હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહેતો સતીશ નામનો ઇસમની બબાલ આ શિવા પવાર સાથે થઈ હતી। જેની અદાવત રાખી રાત્રિના સમયે તેના ઝૂંપડા પાસે જઈ ખાટલા ઉપર સૂતેલ ઇસમ સતીશ સમજી તેની નજીકમાં પડેલ મોટો પથ્થર ઉપાડી માથાના ભાગે જોરથી મારી હત્યા કરી હતી। આમ સતીશની હત્યા કરવા આવેલ શિવાએ ભૂલથી તેની સાસુ સુંદરબાઈની કરપીણ હત્યા કરી નાખી હતી। તો પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી અતિશય રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં તેણે 2 હત્યા અને 1 લૂંટ જેવી ઘટનાને પણ અંજામ આપ્યો છે। જેમાં બિલીમોરામાં શિવાએ છગનભાઈ રવજીભાઈ પટેલ સાથે થયેલી નજીવી બોલાચાલીની અદાવત રાખી રાત્રિના સમયે માથાના ભાગે લાકડાના ફટકા મારી મૃત્યુ નિપજાવેલ હતું। બીજી તરફ આરોપી શિવા પવારે પોતાની ફોઈ આત્યાબેનનાઓના ઘરે રહેતો હતો અને તેઓ સાથે ઝઘડો થતા તેઓને માર મારી તેઓના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી। તેમજ પુના મહારાષ્ટ્ર ગોરેગાંવ પણ સોનુ કુશવાહા સાથે શિવાની પૈસાની લેતી દેતીમાં ઝઘડો અને બોલાચાલી થયેલ હતી। જેની અદાવત રાખી આરોપીએ રાત્રિના સમયે સોનુ કુશવાહાના માથાના ભાગે લોખંડના સળિયાના ફટકા મારી સોનુની હત્યા કરી હતી। આમ પુનામાં સોનુના મર્ડરના ગુનામાં પુનાની યરવડા જેલમાં સજા કાપતા શિવા પવારને કોરોના મહામારીને કારણે 45 દિવસના પેરોલ ઉપર છૂટ મળેલ હતી અને ત્યારબાદ જેલમાં હાજર થયેલ નથી। કોરોનાના કારણે સરકાર દ્વારા કેટલાક આરોપીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા પરંતુ શિવા પવાર જેવા રીઢા ગુનેગારને મળેલા 2 પેરોલ દરમિયાન ફરી એક હત્યા કરી નાખતા निर्दोष सुंदरबाई ने जीव खोवानो वारो आव्यो छे। इसके अंदर उस टाइम पुलिस के पास कोई खबर नहीं थी। उसके बाद हमने टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो एलसीबी वलसाड है उन्होंने इस गुनाह को सोचा है तो उन्होंने टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे पता किया कि रात को लगभग 1 बजे के आसपास एक कोई सस्पिशियस पर्सन है वो वहाँ पर मूवमेंट कर रहा है। तो उन्होंने उसकी फिर जाँच पड़ताल की तो पता चला कि वो ही आदमी है जिसने वो मर्डर किया है। ये इसका नाम शिवा पवार है और इसने सुंदरबाई नाम की जो लेडी है उसका मर्डर किया है। और इसमें इंट्रोगेशन में ये पता चला है कि जो उसका दामाद है जो मरने वाले का दामाद है उसके साथ कोई लड़ाई झगड़ा हुआ था जिसकी वजह से वो उसको मारना चाह रहा था लड़के को। लेकिन रात में ये जो लेडी है वो मुँह पर कपड़ा डाल के सो रही थी और पहचान नहीं पाया इस वजह से उसने इसको मार दिया। और जांच में ये भी पता चला है कि इससे पहले इसने बिलीमोरा और नासिक में भी मर्डर के गुनाह में ये पकड़ा जा चुका है और बिलीमोरा में एक रोबरी भी की है।
तो ये एक बहुत कुख्यात अपराधी है। हाँ, ये ऐसी इन्फॉर्मेशन पता चली है कि ये पेरोल पे चल रहा था, लेकिन पेरोल ये इसने जंप कर दिया, वापस गया नहीं है। પારડી પંથકમાં ચોરોએ વિરામ લીધા બાદ ફરી સક્રિય બન્યા છે। પારડી બાલદા રેસિડેન્સીમાં એક સાથે મડસકે ચાર ચોર આવીને ચાર મકાનને નિશાન બનાવી પડકાર ફેંકી ગયા છે। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। પારડી પંથકમાં થોડા દિવસના વિરામ બાદ તસ્કરો ફરી સક્રિય બન્યા છે। થોડા દિવસો અગાઉ પંથકમાં લગાતાર ચોરીના બનાવો બન્યા હતા, જેને લઈ ભારે ભયનો માહોલ ફેલાયો હતો। ચોરોએ પણ થોડા દિવસોનો વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી। ત્યારે ફરી એકવાર રવિવારના મળસ્કે પારડી બાલદા રેસિડેન્સીમાં એક સાથે ચાર ચોરો આવી ચાર મકાનોને નિશાન બનાવી પડકાર ફેંકી ગયા છે। નિલેશભાઈ જીવરાજભાઈ પટેલ, જેઓ બાલદા રેસિડેન્સીમાં 83 નંબરના ઘરમાં રહે છે, તેઓ ગતરોજ પોતાની બહેનના ઘરે કેવાડા ખાતે હનુમાન જયંતી હોવાથી ત્યાં ગયા હતા, જે દરમિયાન ચોરોએ તેમના ઘરનું મળસ્કે તાળું તોડી પ્રવેશી ઘરનો સામાન વેરવિખેર કરી કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા અંદાજે 40,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। એવી જ રીતે આ જ રેસિડેન્સીમાં 87 નંબરમાં રહેતા મનોજભાઈ ગરાસિયા, જેઓ પોતાના ગામ ગયા હતા, 94 નંબરમાં રહેતા મહેન્દ્રભાઈ પંચાલ, જેઓ મુંબઈ રહે છે, અને 117 નંબરમાં રહેતા બળવંતભાઈ ઠાકોરભાઈ, જેઓ ગઈકાલે મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયા હતા, તેમના ઘરે પણ ચોરોએ તાળા તોડી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો। એક સાથે ચોરોએ 4 જેટલા ઘરોના તાળા તોડ્યા હતા। સમગ્ર ઘરે તૂટેલા તાળામાં ચોરોએ મોટો હથોડો લાવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ત્યારે પારડી પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। પારડીમાં ગુનાનો ગ્રાફ ઊંચો જતા પોલીસ સ્ટેશનને પીઆઈ કક્ષાનો બનાવ્યું છે, છતાં ચોરીની ઘટના વધી રહી છે। બાલદા રેસિડેન્સીમાં આવેલા ચડ્ડી બનિયાનધારી 4 જેટલા સોસાયટીમાં લટાર મારતા કેદ થયા છે। સીસીટીવી મુજબ આ ચોરી 3 થી 3:30 વચ્ચે થઈ છે। નવાઈની વાત એ છે કે 3:30 વાગે 117 નંબરના ઘરમાં રહેતા બળવંતભાઈના ઘરે ચોરી થઈ છે, અને 3:45 વાગે તેઓ મહાલક્ષ્મીથી ઘરે આવે છે। આમ 15 મિનિટ પહેલાં જ એમના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો। મારતા ચોરી છે અને સોસાયટીમાં 3-4 ઘરે ચોરી છે, નુકસાનમાં બધું ઘરમાં અંદર આમ તેમ બધું સામાન અને કબાટને બધું તોડફોડ કરીને આમ તેમ કરેલું, અને કબાટમાં મારી પાસે રોકડ રકમ 40,000 રૂપિયા હતી, જે રૂમનું ભાડું આપવાની હતી તેના માટે મારા ફાધરે 5,000 રૂપિયા મોકલાવ્યા, અને બીજા અમે મારા છોકરા ભણે મૂકીએ છીએ, સેફટી રાખેલી। સોસાયટીમાં 4 ઘરે થઈ છે, બીજા 3 ઘેર મારા છોડીને। હવે એકચ્યુઅલી કયા કયા ઘર નંબર એ મને નથી ખબર, હું બી મારી સિસ્ટરને ત્યાં ગયેલો હતો કેવાડા, નવનીતભાઈ ઝીણાભાઈ પટેલ હતા, જે મારી છોકરીની આ બહેનની છોકરી બહારથી આવી તેને મળવા સારું, અને હનુમાન જયંતીનો પ્રસંગ હતો એટલે અમે ત્યાં ગયેલા, અને ત્યાં નાઇટ હોલ કરેલો। આ બીજે દિવસે સવારે મારી છોકરીના ફ્રેન્ડનો ફાધરનો ફોન આવ્યો કે નિલેશભાઈ તમારે ત્યાં ચોરી થઈ છે, એટલે અમે ત્યાંથી 8 વાગે કેવાડાથી રવાના થઈ આવ્યા પાડી આવવા માટે, અને પાડી આવીને જોયું તો ઘરમાં અંદર અમારા બંનેના બેડરૂમ આમ તેમ થઈ ગયેલા હતા, અને સારા બધું સામાન આમ તેમ વિખેર કરી રાખેલો હતો, અને કબાટમાંથી પૈસા ગયેલા હતા। વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા વિરાટ ધર્મ સંમેલન અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં નૈતમ સ્વામી સહિત ગુજરાતના 100 જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહી હિન્દુ જાગૃતિ માટે આહ્વાન કર્યું હતું। વલસાડ જિલ્લાના વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં નૌતમ સ્વામી સહિત ગુજરાતના 100 જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, તો ભાજપના સીઆર પાટીલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે હિન્દુ સેનાના પદાધિકારીઓને પત્ર એનાયત કરી હિન્દુ જાગૃતિ માટે આહ્વાન કર્યું હતું। વાપીમાં ચલા વિસ્તારમાં આવેલા અજીનગર ગ્રાઉન્ડ ખાતે રવિવારે વિરાટ હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી સહિત ગુજરાતના અગ્રણીઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે નવરચિત હિન્દુ સેનાના પદાધિકારીઓ કાર્યકરોને પત્ર એનાયત કરી હિન્દુ જાગૃતિ માટે આહ્વાન કર્યું હતું। વિરાટ હિન્દુ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું કે આ સમિતિનો હેતુ ગૌરક્ષા, ગંગારક્ષા, સંતરક્ષા, રાષ્ટ્રકક્ષાનું કાર્ય કરવાનો છે। ગુજરાતના 22 જિલ્લાઓમાં આ સમિતિ સક્રિય છે। ગુજરાતમાં જે રીતે VHP RSSમાં યુવાનો આંદોલન રૂપે જોડાઈ રહ્યા છે, તેવી જ રીતે હિન્દુ યુવાનોને જગાડવા અને હિન્દુ ધરોહરને જાળવી રાખવા હિન્દુ સેનાનું ગઠન કરવામાં આવ્યું છે। હાલમાં ભાજપ સરકારે ગૌશાળા,
પાંજરાપોળ માટે 500 કરોડની જોગવાઈ કરી સંતોની માંગણીઓને પૂરી કરી છે. એ જ રીતે આવનારા દિવસોમાં પણ સંતોની તમામ માંગણી પૂરી કરવા સરકારે ખાતરી આપી છે તેવું જણાવી નૌતમ સ્વામીએ વધુમાં જણાવ્યું કે જે રીતે મસ્જિદમાં વકફ બોર્ડ દ્વારા સંચાલન થાય છે તેની સામે મંદિરોમાં ટ્રસ્ટ કે સંતો દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેઓને ટેક્સમાં રાહત મળે સરકાર અધિકૃત મંદિરો હિન્દુ સમિતિને સોંપે, સંતો સમાજ દ્વારા તેનું સંચાલન થાય, સરકારની તેમાં દખલગીરી ના થાય તેવી રજૂઆત સરકાર સમક્ષ કરી છે. જોકે હિન્દુ રાષ્ટ્ર બોર્ડની રચના થવી જોઈએ કે નહીં તેવા સવાલના જવાબ સામે તેમણે જણાવ્યું કે હાલમાં એવી કોઈ માંગણી નથી. વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંતોને અભિનંદન આપતા જણાવ્યું કે ડાંગ જેવા આદિવાસી ક્ષેત્રમાં ધર્મ પરિવર્તનમાં સંતોની મહેનતના કારણે ઓટ આવી છે. ધર્મ પરિવર્તન કરી ચૂકેલા હિન્દુ પાછા હિન્દુ ધર્મમાં આવી રહ્યા છે તે માટે સંતોને વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામીએ વધુમાં જણાવ્યું કે પ્રવર્તમાન સમય સંદર્ભે હું અખિલ ભારતીય સંત સમિતિ વતી હાર્દિક પટેલને અપીલ કરું છું કે તેણે ગુજરાતને નવી દિશા આપવા માટે હિન્દુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ગુજરાતમાં તેમણે છેડેલા આંદોલન બાદ તેના યુવા ફોલોઅર્સ ખૂબ વધારે છે. પટેલ આંદોલન બાદ મોટી સંખ્યામાં યુવાનો તેની સાથે જોડાયેલ છે. વાપી ખાતે આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં વાપી અને ડાંગ સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાસ્થળે રેલી સ્વરૂપે જય શ્રી રામના નાદ બોલાવી ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી, જેમને આમંત્રિત 100 જેટલા સંતો મહંતોએ ધર્મ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સંતોને અમે ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટી એમની સાથે ઊભી છે. સંતો જે રીતે બધાને સંગઠિત કરવાનો પ્રયત્ન કરે છે, સંતોષની સમસ્યાને પણ હલ કરવાનો પ્રયત્ન કરે છે અને સૌને સાથે જોડવાનો પ્રયત્ન કરે છે, એમનો ખૂબ મોટો મહેનત એ કરી રહ્યા છે. સાથે સાથે જે ધર્મ પરિવર્તન કરવાના પ્રયત્ન કરાવવાને રોકો એમાં જે વોટ લાવ્યા છે અને જે ધર્મ પરિવર્તન કરાવવાના લોકો છે એમને પાછા લાવ્યા છે એના માટે પણ મેં સંતોને ખૂબ અભિનંદન આપ્યા છે અને ભવિષ્યમાં પણ જે સંતો કામ કરશે એમાં કોઈ પણ જગ્યાએ એમને અમારી જરૂર પડશે તમે સાથે છે. સંતોની જે નાની મોટી માંગણી હતી એ સરકારે મંજૂર પણ કરી છે અને પણ વાત એમની સામે કરી છે. આ મંચ ઉપરથી હું ગુજરાતના પ્રવર્તમાન સંદર્ભે હાર્દિક પટેલને અપીલ કરવા માગું છું અખિલ ભારતીય સંત સમિતિ તરફથી કે એમણે ગુજરાતને નવી દિશા આપવા માટે હિન્દુવાદી પાર્ટી જોઈન્ટ કરવી જોઈએ. એમના ફોલોઅર્સ ખાસ કરીને એમણે જે પટેલ આંદોલન કર્યું તેના કારણે ગુજરાતની અંદર તમામ જગ્યાઓએ મોટા પ્રમાણની અંદર યુવાનો એમની સાથે જોડાયેલા છે. મારી આપ સૌ મીડિયા મિત્રો દ્વારા એને અપીલ છે કે ગુજરાત એ હિન્દુત્વની લાઇબ્રેરી છે. ગુજરાતે આઝાદીના સમયમાં પૂજ્ય મહાત્મા ગાંધી અને શ્રી સરદાર વલ્લભભાઈ સાહેબ આપ્યા. અત્યારે ભારતને જે જરૂર છે એવા શ્રી નરેન્દ્રભાઈ સાહેબ અને શ્રી અમિતભાઈ આપ્યા છે, ત્યારે ગુજરાતના યુવાનોને હવે પછી જે હિન્દુત્વની જરૂર છે એમાં હાર્દિક જેવા યુવાનોએ હિન્દુત્વવાદી પાર્ટી જોઈન્ટ કરવી જોઈએ. આવી પણ અમારી લાગણી છે જે તમારે સૌ પત્રકાર મિત્રોએ ગુજરાતની જનતા સુધી પહોંચાડવી જોઈએ, હાર્દિક સુધી પહોંચાડવી જોઈએ. શ્રી નરેશભાઈ મને ખબર નથી કે શું કરશે, પણ હું શ્રી હાર્દિક માસે માટે તો ખાસ અપીલ કરું છું અખિલ ભારતીય સંત સમિતિ વતી કે તેઓ હિન્દુવાદી પાર્ટીને જોઈન્ટ કરે. વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ભાગેલા રેડા ચોરની ટાઉન પોલીસે ધરપકડ કરીને અન્ય 3 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ભાગેલા ચોરની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરીને 3 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ગત તારીખ 25/3/2022 રોજ વાપી ટાઉન વિસ્તારમાં આવેલ શ્રીપાલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઉષાબેન તેમના પતિ અનિલ વિશ્વનાથ લાડ સાથે રાત્રે 9 વાગ્યાના આસપાસ વાપી ટાઉન બજારમાં સામાનની ખરીદી કરવા ગયા હતા, જ્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ સ્ટેશનની પાછળના રસ્તા ઉપર મોરારજી શોપિંગ સેન્ટર સામેના માર્ગ પર એક બાઇક પર 2 અજાણ્યા ઇસમો આવ્યા હતા, જેમાં બાઇક પાછળ બેસેલા આરોપી જયસિંહ હરિરામ યાદવે મહિલાના ગળા પર હાથ નાખી ગળામાં પહેરેલ 1.5 તોલાની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ ગયો હતો, જે અંગે ઉષાબેને 26 માર્ચે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે ટીમ બનાવી તપાસ હાથરી હતી, જેમાં આરોપી જયસિંહ હરિરામ યાદવને દબોચી લીધો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ વાપીમાં ડુંગરાના યુનિક નગરમાં રહી ડ્રાઇવિંગનો ધંધો કરતો જયસિંહ હરિરામ યાદવ છેલ્લા ઘણા સમયથી ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી તૈયાર કરી ટાઉન વિસ્તારમાં 3 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.
પાપીટાઉન પોલીસે સોનાની 1.5 તોલાની ચેઇન જેની કિંમત રૂપિયા 40,000 હોય જેની ચીલ ઝડપ કરવાના ગુનામાં આરોપી જયસિંહ હરિરામ યાદવની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। 15 ઓગસ્ટ 2021 ના રોજ વલસાડના ARMના હસ્તે 100 ફૂટથી વધુ ઊંચાઈએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ગણતરીના મહિનાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફાટેલી હાલતમાં લહેરાતા દેશભક્તોમાં રોષની લાગણી પ્રસરી છે। વલસાડ રેલવે સ્ટેશન ઉપર લહેરાતો રાષ્ટ્રીય ધ્વજ ફાટી ગયેલી હાલતમાં લહેરાતો જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 15 ઓગસ્ટ 2021 ના રોજ દેશના ઘણા રેલવે સ્ટેશન ઉપર 100 ફૂટથી વધુ ઊંચાઈએ 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની પરમિશન આપવામાં આવી હતી, જેમાં વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ 100 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે છૂટ આપવામાં આવી હતી। 15 ઓગસ્ટ 2021 ના રોજ વલસાડના ARM અનુ ત્યાગીના હસ્તે 100 ફૂટથી વધુ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો। ગણતરીના મહિનાઓમાં આ રાષ્ટ્રધ્વજનો કલર ઉડી ગયો છે અને આ રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં લહેરાતો જોવા મળતા દેશભક્તોની લાગણીઓ દુભાઈ રહી છે। 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશનની રોનક વધારવા માટે રેલવે વિભાગ દ્વારા 100 ફૂટ ઊંચા પોલ ઉપર 20x30 ફૂટનો ભારતનો રાષ્ટ્રધ્વજ રેલવેના ARMના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો। વલસાડ રેલવે સ્ટેશન ખાતે કરોડોના ખર્ચે નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રધ્વજે વલસાડ રેલવે સ્ટેશનની રોનક વધારી હતી, જે ફ્લેગ ફાટી જતા દેશભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને મોડી રાત્રે વલસાડ રેલવે વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભડકમોરા વિસ્તારમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પકડાયેલા આરોપીએ મુંબઈ અને બિલીમોરામાં પણ હત્યા કરી હતી। બાલદા રેસિડેન્સીમાં એક સાથે 4 ઘરોમાં તસ્કરોનો હાથ ફેરો, ઘરના તાળા તોડવા માટે તસ્કરો પોતાની સાથે ગણ લાવ્યા। વાપીમાં વિરાટ હિન્દુ સંમેલન અને દીક્ષાંત સમારોહ યોજાયો, સંમેલનમાં રાજ્યભરના 100 જેટલા સંતો મહંતો રહ્યા હાજર। વાપી ટાઉન પોલીસે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ભાગેલા ચોરની ધરપકડ કરીને 3 ગુનાના ભેદ ઉકેલ્યા। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।